પણ અનુપમ ગીડર દેશ માન અને ધન ટોરડાઈ ધામ પણ ધન છે બ્રાહ્મણ કુલ ને એ જ્યાં જન્મો જોગી અકામ ઈડર તાબાનું ટોરડા ગામ ઈ ટોરડા ગામની માલપા મોતીરામ ઠાકર અને કુશળબા પતિ પત્ની છે શામળાજીનું સ્મરણ કરે છે શરીર ધીના લાલુ પ્રીતમ શું વાઘા પચર રંગ ટેઢી ધરી શીશ પાઘા વિલ્યા ગોળ્યું માથે ખુલ્લા કેશું વાંકા જૂતા નારીયું વારણા લીધ જાકા કડે કટારા ભેટ બાંધી કસીને સોળે કળાજે તેજ જેવું સસીને બુજા ચતુરંગ જો રંગ આજા ને ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી શામળાજી નજીક અને ભગવાન શામળાજીનું સ્મરણ કરે સ્મરણ કરતા કરતા એક દિવસ એવો આવ્યો કે મહાશુભ યોગમાં મોતીરામ ઠાકર અને કુશળબાની કુખે એમ કહેવાય છે કે મહાશુભ યોગમાં સમર્થ પુત્રનો જન્મ થયો. વર્ષો પછી દીકરાનો જન્મ થવાથી ટોરડા ગામ અને આજુબાજુના વિસ્તારમાં એટલી બધી ખુશાલી ને એટલી બધી વધાઈઓના એમ કહેવાય છે કે ઢોલ વાગ્યા, શરણાયું વાગી અને ખાકરુના થાળ વેચાણા. એટલે વર્ષો પછી બાળકનો જન્મ થયો અને આખા વિસ્તારમાં ખુશાલી થઈ એટલે દીકરાનું નામ ખુશાલ રાખવામાં આવ્યું. દીકરાનું નામ ખુશાલ રાખવામાં આવ્યું. ચારક વર્ષનો દીકરો ખુશાલ થયો. એમાં વિક્રમ સંવત 1837 ના રામનવમીના દિવસે એ 4 વર્ષનો બાળક છે એ પોતાના ઘરેથી ગોળનું માટલું ઉપાડી અને શેરીઓમાં બાળકોને ગોળ મીંડો વેચવા. એટલે ગામના માણસો એ પૂછ્યું કે ભાઈ આ શું કામ તું ગોળ વેચસ? ખબર નથી, આજ મારા ભગવાનનો જન્મ દિવસ છે, આજ મારો ભગવાન જન્મી ચૂક્યો છે. માણસોને એમ થયું કે આજ રામનવમી છે એટલા માટે આ ખુશાલ છે એ ગોળ વેચવા નીકળ્યો છે. પણ એવું નહોતું, આયા ખુશાલ ગોળ વેચવા નીકળ્યો અને ન્યા અયોધ્યાપુરી નજીકના છપૈયા ગામમાં ધર્મ પિતા અને ભક્તિ માના ઉદરે ભગવાન શ્રીજીનો ધર્મ જન્મ થઈ ચુક્યો હતો એટલા માટે અહીંયા બાળક ખુશાલ ગોળ વેચવા માંડ્યો હતો. ત્યાં છપૈયામાં ભગવાન શ્રીજી મહારાજનું અવતરણ થવું, અહીંયા 4 વર્ષનો કિશોર છે એ ગોળ વેચે છે. વિચાર તો કરજો કઈ તાકાત હશે. ભગવાન શ્રીજી એકલા નહોતા ઉતર્યા, એના પાર્ષદો આરે ઉતર્યા હતા. એટલે 4 વર્ષના ખુશાલને ખબર હતી કે મારો નાથ, મારો પરમાત્મા, મારો પ્રભુ પ્રગટી ચુક્યો છે આ છપૈયા ગામની માલપા. ગોળ વેચવા માંડ્યો, એ ગોળ વેચ્યો. પણ ઉગતા છોડનું પાંદડે પારખ્યું. લોક કહેવત એક એવી છે કે ઉગતા છોડનું પાંદડે પારખ્યું. છોડ ઉગતો હોય ને એનું પાંદડા જોઈને ખબર પડે કે આ છોડ મોટો થયો કેવો થશે. ઉગતા છોડનું પાંદડે પારખ્યું. ભાઈ 4 વર્ષથી પ્રચાવો મીંડેલો પૂરવા. ઈ શામળાજીના એમ કહેવાય છે કે મંદિરની માલપા જે ભગવાન રણછોડરાયજી બિરાજે છે, ઈ રણછોડરાયને ખબર પડી કે મારો સખા છે ઈ ટોરડા ગામમાં મોતીરામ ઠાકરને ન્યા ઉતરી ચૂક્યો છે. એટલે ભગવાન શામળાજીની શણગાર હોતી મૂર્તિ છે ઈ આ નાના એવા ખુશાલની હારે ગેડી દડે રમવા આવતી હતી. શામળાજીની મૂર્તિ ગેડી દડે રમવા આવે ભાઈ, પણ આરતીનું જ્યાં ટાણું થાય ત્યાં ભગવાન નાના 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 દોટ મૂકી અને પાછા શામળાજીના મૂર્તિની મેલ પર હવાઈ જાય ને વળી પાછી મૂર્તિ ગેડી દડે રમવા આવે ને એમાં પ્રસંગ એક દી એવો બન્યો સુરજીભાઈ કે ભગવાન આરતી ટાણું થઈ ગયું ખબર ન રહી. ખુશાલની હારે રમતમાં એવા મગ્ન હતા એટલે રૂપાનો ગેડીયો લઈ અને જે રમવા આવતા હતા એમાં આરતીનું ટાણું થઈ ગયું અને ભગવાન શામળાજીને ખબર પડી મૂર્તિ મારીને આ મંદિરમાં નહીં જોવે તો પૂજારી મૂંઝાશે. એટલે ભગવાને દોટ દીધી, એમાં જમણા પગનું હોનાનું ઝાંઝર અને રૂપાનો ગેડિયો છે એ ખુશાલ ને ત્યાં પીડ્યો રહ્યો, મોતીરામ ઠાકર ને ત્યાં પીડ્યો રહ્યો. કુશળબાને ગેડિયો અને સોનાનું ઝાંઝર જડ્યું એને મોતીરામ ઠાકરને આપ્યું. મોતીરામ ઠાકરે હોનીને જઈને બતાવ્યું એટલે હોનીએ કીધું કે આ તો શામળાજીનો શણગાર છે. મોતીરામ આને હંઘરીને રાખજે, તારા ઉપર આરોપ આવશે આ તો શામળાજીનો શણગાર. ક્યાંય લૂંટ કરીને કોક લૂંટારાઓ તો નથી નાખી ગયા ને? અને ત્યાં શામળાજીના મંદિરમાં બન્યું એવું ભગવાનના જમણા પગનો ઝાંઝર અને રૂપાનો ગેડિયો નહોતો, પૂજારીની ઉપર હાલ આવી પૂજારી અંજળનો ત્યાગ કરીને શામળાજીની મૂર્તિની હામો બેઠો. એ વખત એવો હતો, એ વખતે ધરતીમાં પવિત્રતા એવી હતી કે જો હાચો ભક્ત હોય અને એને જો દુઃખ પડતું હોય તો મૂર્તિ સામે ફડાકા કરીને જવાબ દેતી. ભાઈ એક દી, બે દી અને ત્રીજા દિવસનો જ્યાં ઉપવાસ થયો ને, માજન ભેગું થયું છે, પંચ ભેગું થયું છે, પૂજારીને દમદાટી આપે છે,
ત્યાં તો શામળાજીના મંદિરમાંથી ગંભીર વાણી સંભળાણી કે મારા પૂજારીને કોઈ સંતાપશો માં, મારો બાલ સખા છે એ ટોરડા ગામમાં મોતીરામ ઠાકરના ઘરે ખુશાલ જન્મી ચૂક્યો છે અને એની હારે હું ગેડી દડે રમવા માટે જાતો હતો અને આરતીનું ટાણું થયું એટલે ભૂલમાં મારે ન્યા રૂપાનો ગેડીયો અને સોનાનું ઝાંઝર પડી રહ્યું છે, જાઓ તપાસ કરો. તપાસ કરી પૂજારી નિર્દોષ ઠર્યો, પણ આજુબાજુના ગામમાં પંથકમાં એમ કહેવાય છે કે ખુશાલના શામળાજીની હારે ગેડી દડે રમવાની વાત છે, એના પરાક્રમની વાત છે, એ આજુબાજુના વિસ્તારમાં ફેલાવા માંડી અને આનંદ ઉત્સવ થવા માંડ્યો કે ઈડર પ્રદેશની માલપાએ કેવો મહાન મોતીરામ ઠાકરને ઘરે દીકરો જન્મ્યો છે જેની હારે શામળાજી ગેડી દડે રમે છે. ગમે એટલી માણસ ભક્તિ કરે, પોતાનો આખું ખોઈ નાખે અને કદાચ જો પરમાત્મા પ્રસન્ન થયો હોય ને તો અમારો લોક કવિ એમ કે છે કે ભક્ત સર્વને સદા વિષમભર માસ સમા છે કદીક મળે, મહિને છ મહિને ક્યારેક ભગવાન દર્શન આપે. જો આખું ખોઈ નાખ્યું હોય ને હાડકાની કાંગસ્યું કરી નાખી હોય અને ત્યારે પરમાત્મા જે મળે છે શરીર જીર્ણ થઈ ગયું હોય તો ભક્ત સર્વને સદા વિષમભર માસ સમાસ કદીક મળે, પણ તું સાથે લાગી કોઈ તાળી વનમાળી આંટીએ વળે. ઓ ખુશાલ ભટ્ટને એમ કહેવાય છે વનમાળી આંટીએ વળવા માંડેલો. જનોઈ દેવાનો પ્રસંગ આવ્યો, શુકલજીને બોલાવ્યા, પણ ખુશાલને જનોઈ દેવા ટાણે એમ કહેવાય છે શુકલજીને આપોઆપ સમાધિસ્થ થયા. નાના એવા બાળક ખુશાલનો હાથ લાગી ગયો, શુકલજી સમાધિસ્થ, જે જનોઈ દેવા માટે આવ્યા છે, જે યજ્ઞોપવિત ધારણ કરાવવા માટે આવ્યા છે, અને એ ખુશાલ ભટ્ટનો હાથ લાગવાથી શુકલજી સમાધિસ્થ થયા, ભગવાન શિવના દર્શન થયા. જે ટાંગ ટાંગ સબ્રમમ બ્રહ્મણ નિલ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 વલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણ ડિમ ડિમાગ ડિમ ડિમાગ ડિમ ડિમાગ ડિમ ડિમાગ ડમરૂનો નાદ વગાડતા ભગવાન શિવ છે. શુકલજી કહેશે મૂરખ શુકલ, ખુશાલ છે એ તો ભગવાન કૃષ્ણનો પાર્ષદ છે, એ તો અગ્નો પવિત આર્ય જન્મ્યો છે, બીજાને યજ્ઞો પવિત દેવાની હોય ખુશાલને જનો ધારણ ન કરવાની હોય, મૂર્ખા રહેવા દે તું. ભગવાન શિવે જે સમાધિ અવસ્થામાં કીધું તું એ શુકલજી એના બાપને કીધું, પણ બાપને તો પરહના પલ્લા છૂટે છે. મોતીરામ ઠાકર ને કુશલબાને ભાઈ ભાઈઓ શામળાજીની માથે એમ કહેવાય છે પોતે ઓળઘોળ થઈ ગયા છે. ખમા શામળાજી, વાહ શામળાજી, મારા ઘરે એક એવો દીકરો દીધો, દીકરાને કાશીએ ભણવા માટે મોકલ્યો છે, વેદનો અભ્યાસ કર્યો, છ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, 18 પુરાણનો અભ્યાસ કર્યો, તમામ ગ્રંથોનો અભ્યાસ કરી, અને આ તો અવતાર જ હતો એટલે એને કોઈ સવાલ નહોતો, ગ્રંથો તો એ તો ભણવા માટે કાશીપુરીમાં મોકલ્યો હતો. તમામ શાસ્ત્રનો અભ્યાસ કરી અને વ્યાકરણ કેસરીની પદવી મેળવી, ભાઈ મળશે ખુશાલે. બદ્રીનાથની અને જગન્નાથપુરીની યાત્રા જુવારી, પોતે પાછા પધાર્યા છે ટોરડા, પણ હવે તો જુવાની આવી ગઈ છે. ઘટમાં ઘોણા થન ગને આતમ વિંજે પાંખ, અણ દીઠેલી ભૂમ પર મારું યૌવન માંડે આંખ, જુવાન થઈ ગયો છે ખુશાલ. પોતાના પિતાની પાઠશાળા, જે સંસ્કૃત પાઠશાળા હતી, એ સંભાળી લીધી. મોતીલાલ ઠાકરનો દીકરો એટલે ખરેખર તો એની સરનેમ ઠાકર લખાવી જોઈએ, એની અટક ઠાકર લખાવી જોઈએ, પણ સંસ્કૃતનો વિદ્વાન અને વ્યાકરણ કેસરીની પદવી મેળવી એટલે ભટ્ટજીનું એને બિરદ મળ્યું એટલે ખુશાલ ભટ્ટજી તરીકે તે દિવસે પાઠશાળાઓ સંભાળી, પછી ખુશાલ ભટ્ટજી તરીકે ઓળખાણા ભાઈ. જ્યોતિષ શાસ્ત્રના એવા પ્રકાંડ પંડિત હતા. ઈડર મહારાજા ગંભીરસિંહજી નેને દીકરો નહોતો, પોતાની જન્મકુંડળી લઈ અને ઈડર મહારાજા છે એ ટોરડા પધાર્યા છે ખુશાલ ભટ્ટજીની પાસે, જન્મકુંડળી બતાવે છે, આંખ બંધ કરી દીકરાનું જન્મવું અશક્ય હતું, પણ પોતાનો જે તમામ તપનો પ્રભાવ હતો એ ગંભીરસિંહજીના માથે હાથ મૂકીને ખુશાલ ભટ્ટે એમ કહેવાય છે કે તેથી 20 વર્ષની ઉંમરે કીધું તું જાઓ ઠાકોર તમે રહીને આ દીકરાનો જન્મ થશે અને એનું નામ તમે જુવાન સિંહ રાખજો. ઈડર ઠાકોરને ત્યાં દીકરાનો જન્મ થયો એનું નામ જુવાન સિંહ રાખ્યું, પણ ઈડરના ઠાકોર ગંભીરસિંહજીના મોજના તોરા છૂટ્યા એટલે ખુશાલ ભટ્ટજીને એક ગામ છે ઈનામમાં આપવાની જાહેરાત કરી અને ખુશાલ ભટ્ટે એમ કીધું તું મહારાજ ગંભીરસિંહજી તમે જે કદર કરી છે ને
એનો હું આભાર માનું છું. બાકી જગતના નાથનો મને પટ્ટો મળવાનો છે, મારે તારા ગામડાના પટ્ટાની જરૂર નથી, મારે તારું ગામ નથી જોતું. તારેશ્વરના જંગલોમાં તપ કરવા માટે વયા ગયા છે. પોતે ઘરે જયારે પાછા પધાર્યા તપ કરીને, ત્યારે પિતા મોતીરામજી છે એ દીકરાને એમ કે છે, કૌશલ્યાથી માંડી અને કુશળબા સુધી તમે આવી જાઓ તો જગતમાં કોઈ એવી જનેતા તમને નહીં જોવા મળે કે જેને પોતાના દીકરાના લગ્ન જોવાની ઈચ્છા ન હોય. કૌશલ્યાથી માંડીને કુશળબા સુધી તમે આવો ને ત્યાં સુધી કુશળબાએ કીધું, દીકરા, કારણ કે માં છે ને, કાક કવિતા એમ લખે છે, પણ મોઢે બોલું માં ત્યાં તો મને હાચે કે જ નાનપણ સાંભળે, પછી મોઢાની મજા મને બધી કડવી લાગે એ કાગડા, હું જ્યાં મોઢે ને બોલું માં ત્યાં તો મને હાચે કે જ નાનપણ સાંભળે. સંસ્કારી પરિવારની એક દીકરી સાથે પોતાના દીકરાનું સગપણ કર્યું છે. પ્રક્ષાલ ભટ્ટને ખબર પડી કે મારું સગપણ થયું છે. પોતે તો સંસારમાં રાચવા વાળો જીવ નહોતો એટલે વળી પાછા તપ કરવા માટે ઘરના ને કયા વગરના વયા ગયા. એની શોધખોળ શરૂ થઈ. ટોરડાના ઠાકોર પહાડસિંહજી, કુબેર સોની અને મોતીરામજી છે એ પોતાના દીકરાને ગોતવા માટે આજ ધારેશ્વરના જંગલોમાં રખડે છે. એ ગોતતા 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 ઈડરના પહાડમાં ભૂરા બાવાની જે ગુફા છે, જ્યાં ભયંકર હિંસક વન પ્રાણીઓ રહેતા હોય, જ્યાં હાવટ દણકતા હોય, જ્યાં ભયંકર ચિત્તા રહેતા હોય, જ્યાં ભયંકર અજગરો રહેતા હોય, એવા ગુફાની વચ્ચે પોતાના દીકરાને સમાધિસ્થ અવસ્થામાં જોયો. ભાઈ ખુશાલને જગાડ્યો છે. ખુશાલે બાપને પ્રણામ કર્યા છે, ઠાકોર પારસીજીને અને સાથે આવેલ સોનીને નમસ્કાર કર્યા છે, અને સમાધિસ્થ યુવાનને જોઈ અને ઠાકોર છે અને કુબેર હોની છે ને એ ખુશાલ ભટ્ટના પગમાં પડે છે અને વિનંતી કરે છે કે ભટ્ટજી, તમને તેડવા માટે આવ્યા છીએ, તમારા લગ્નના ચોઘડિયા નક્કી થઈ ગયા છે. તે દિવસે પોતાના બાપને એમ કે છે, બાપુ અમને ખબર છે અમારો વંશ છે ને એ તો કાકાથી રહેવાનો છે, બાકી મારો વંશ નથી રહેવાનો, એટલે તમે આ બહુ આગ્રહ કરો છો. માં અને બાપનું દિલ ન દુભાય એટલા માટે હું આરે આવું છું, ચોરીએ ચડું છું, લગ્ન કરું છું, પણ મને પૂરી ખાતરી છે કે મારો વંશ છે ને એ તો કાકાથી રહેવાનો છે, બાકી ખુશાલ ભટ્ટથી વંશ રહેવાનો નથી. બાપુ પરણાવવાનો આગ્રહ રહેવા દો. બહુ આગ્રહ કર્યો, પોતે લગ્ન કર્યા છે. પોતાની ત્યાં એક દીકરીનો જન્મ થયો છે અને એ વખતે વાડા સિનોરથી એક મહેમાન આવે છે. મહેમાને આવી અને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની વાત કરી છે કે ભગવાન સ્વામિનારાયણ છે એ પુરુષોત્તમ ભગવાનનો જન્મ થઈ ચુક્યો છે અને સૌરાષ્ટ્રમાં ગઢપુર એટલે ગઢડામાં ભગવાન બિરાજે છે. ગઢડામાં ભગવાન બિરાજે છે એ વાતની ખબર પડી એટલે ખુશાલ તો ઈ જીવ હતો, ખુશાલને તો એની હારે મળવું હતું. જોશીડા મારા જોસ્તો જુઓ ને હવે મને કેદાડે મળશે ઘેલો કાન, એને તો એની હારે લગ્ન લાગી ગઈ હતી, એને તો ઈને મળવું હતું. એટલે પોતાને ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વેશ્વરાનંદજી નામના એક સંત છે એ નભોઈ ગામે પધાર્યા છે, એટલે પોતે ઈડરથી નભોઈ આવે છે. સર્વેશ્વરાનંદજીની આગળ પંચવર્તમાન ધારણ કરી અને કંઠી બંધાવે છે અને ડભાણમાં ભગવાન સ્વામિનારાયણ યજ્ઞ માટે પધાર્યા છે એવી ખબર પડી એટલે પોતે નભોઈથી ડભાણ આવે છે. પણ ચંદન ચર્ચિત શરીર છે, ભગવાન શ્રીજી મહારાજ છે, ભગવાન સ્વામિનારાયણ પોતે આહુતિઓ આપે છે, ખંભે જરિયાન ખેશ બંસી ધરગોપ વેશ બિલસત રાધા બ્રજેશ નંદકો દુલારો ને હીરા નંગ જડિત હાર ગજરા તોરાંગ પાર જરિયાની વસ્ત્ર ધાર પૂરણ ચંદ્ર પ્યારો ને કાને કુંડલ જલિત ભાલે બિલક ભલિત મૂર્તિ મનહર લલિત સ્નેહથી સંભારો તો જય જય જદુનાથ હાથ મુરલી ધર મુગટ માથ હવે ગઢપુર પતિ ગોપીનાથ આશરો તિહારો. ભગવાન સ્વામિનારાયણ ભટ્ટજીને આવતા જોયા, ભાઈઓ શબ્દ નીકળી ગયા મોઢામાંથી,
પધારો પધારો ભટજી, અમે તમારી જ રાહ જોતા હતા બાપ. આટલું બધું માડું કરાય ભટજી, કેટલા સમયથી તમારી રાહ જોઉં છું. ખુશાલ ભટ્ટને ખબર પડી ગઈ કે આ ભગવાન જ હોઈ શકે, આ મારો બાલ સખા જ હોઈ શકે. પોતે જઈને દંડવત પ્રણામ કર્યા છે, પોતાને દીક્ષા આપવાની ભગવાન સ્વામિનારાયણને વાત કરી છે. પણ ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભટજી, હજી તમારે દીક્ષાને વાર છે, મા બાપની સેવા કરો, ધર્મપ્રાયણ પત્ની છે એની સાથેનો વ્યવહાર પૂર્ણ કરો, અમને જ્યારે જરૂર લાગશે ત્યારે અમે તમને દીક્ષા માટે બોલાવી લઈશું. એટલે પાછા ભટજી છે એ ટોરડા આવીને પિતાજીની પાઠશાળા સંભાળી લીધી છે ભાઈ. એમાં ટોરડામાં પ્રસંગ એવો બન્યો કે વરસાદ ખેંચાવા માંડ્યો, જેઠ મહિનો કોરો વયો ગયો, આહાડ મહિનો કોરો વયો ગયો, અને આજુબાજુના પંથકને માણસને ખબર છે, ચાર વર્ષનો હતો તેદુથી પરચા પૂરે છે. તો બધા જઈ અને ખુશાલ ભટ્ટજીને વિનંતી કરી કે વરસાદ માટે બાપજી કંઈક કરો, વરસાદ ખેંચાણો છે અને પશુધન પાણી વગરનું મરી જાહે, શું કરવું. આજુબાજુના ગામનો માણસો ભેળો થઈને ઈડર ઈડરના દરબાર છે એ ગંભીરસિંહજી સાથે સૌ ખુશાલ ભટ્ટજી પાસે આવ્યા છે, વિનંતી કરે છે. અને ખુશાલ ભટ્ટજી પોતાના તપના પ્રતાપે એમ કહેવાય કે એક યજ્ઞનું આયોજન કર્યું, યજ્ઞ પૂર્ણ થાય પહેલા એમ કહેવાય છે અનરાધાર મીની જડી મંડાણી અને મેં વરહવા માંડ્યો તો આવા પરચા તેદીથી પૂરતા હતા અને માણસોમાં વાહ વાહ બોલતી હતી. પણ ખુશાલ ભટ્ટને આવી સિદ્ધિઓમાં રસ નથી, ખુશાલ ભટ્ટને આવા ચમત્કારોમાં રસ નથી. તો એનાથી થઈ જાય છે, એને ચમત્કાર સર્જવા નથી, એને ચમત્કાર કરવા નથી. પણ એને તો એક જ વાત લાગી છે કે મને મારો નાથ ક્યારે મળે, મને મારો શ્રીજી મહારાજ ક્યારે મળે, એના સેવાનો લાભ મને ક્યારે મળે. હયાલી માલપા વલોણા રાતથી ફેર્યા કરે છે. ઘટ મેં ગંડ ડંસ લગ્યો સજની નહીં નંદ કિશોર પિયા, શટ મેં ભર માસ ગુદાસ રહુ લગી શ્વાસ ગુસાસ વોહી, રટ મેં ગતિ ચાતુક કીજ ભજી નહીં શીતલ શામ ભુજા, તટ મેં વટ મેં મગ ભૃંડ તહુ બ્રહ્માનંદ ક્ષીણ ભજી ઘટ મેં, અરે દુઃખ મેં દુઃખ યહી વિદેશ પિયા, ભર નાથ હિયા પિયરી મુખ મેં વ્રહ તાપ વિલાપ કરું, પિયંગ આપતો જાજ બસે સુખ મેં યહી પીરચો ધીર છતી, નહીં સુજ ગતિન પતિ રુખ મેં રહે નસો ભલો બ્રહ્માનંદ જાન બુરો, દહનો દુઃખ મેં પિયરા નહીં જાનત પીર સખી, મોહી ધીર ધરાત નહીં હિયરા, હિયરા બિન ભેટ ભયે અબ તો વિધિ કોન કટે, દુઃખ કે દિયરા દિયરા દિલ દોત નહીં, તબલું જબલું નહીં તાપ મીટે જિયરા, હવે જિયરા બ્રહ્માનંદ ચાહ જગી, રટ એક લગી પિયરા પિયરા, એક રટ લાગી ગઈ છે શ્રીજી શ્રીજી શ્રીજીની રટ લાગી છે ભાઈ. ભગવાન શ્રીજી મહારાજને પણ વેદનાની ખબર પડી છે, ન અર્સકો હિલા દે વો ધુવા ધુવા નહીં હે, બ્રહ્માંડને ખળભળાવી નાખે માણસનો હયાના ભાવથી જો કરો આકલો ઢીંગલું ચીસરા ધણું થૂણે. ભગવાન શ્રીજી છે એ ટોરડા ગામના પાદરમાં બ્રાહ્મણનું રૂપ લઈ આવી અને અચલેશ્વર મહારાજમાં બિરાજી ગયા છે. અને એક ટોરડા ગામનો માણસ નીકળ્યો એટલે પૂછ્યું કે બાપા અહીંયા આવો તો, કે શું ખુશાલ ભટ્ટને ઓળખો છો, કે હા ઓળખું છું, તો એક કામ કરો ને તમે ગામમાં જઈ અને ખુશાલ ભટ્ટને કાનમાં એટલું કહી આવો ને કે તમે જેને યાદ કરો છો ને એ તમારો મિત્ર આવીને અચલેશ્વર મંદિરના મહાદેવના પ્રાંગણમાં બેઠો છે, એટલું જઈને તમે કહી આવજો, વિચાર તો કરજો શું ભક્તિ હશે, શું ત્રેવડ હશે, શું તાકાત હશે. ખુદ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે બ્રાહ્મણ નું રૂપ લઈને કહેવું પડ્યું છે, તારા મિત્ર ને યાદ કરે છે, જા તને તારો મિત્ર બોલાવે છે. અને ખુશાલ ભટ્ટને ખબર પડી કે મારો ભાઈબંધ આવ્યો, જેની રાહ જોતો તો એ આવ્યો, મારો બાપલીઓ આવ્યો, બ્રહ્માંડ નો અધિપતિ આવ્યો, અક્ષરધામ નો સ્વામી આવ્યો, અને ગડગડતી દોટ મૂકી ભાઈઓ બે મળ્યા છે. ભગવાન શ્રીજી છે એ બ્રાહ્મણના રૂપમાં છે, પણ મારા નાથનો સંદેશો લઈને આવવા વાળો માણસ છે ને. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે મોટા સંત હોય, ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની જગ્યા હોય એને એટલી જ પવિત્ર ગણવામાં આવે છે. ઈશ્વરદાન ગઢવીને જો કોઈ મોટા સંત ભેટીને મળે તો સમગ્ર સંપ્રદાયના માણસો છે એ ઓલા સંતને મળવા જેટલું માનીને ઈશ્વરદાનને ભેટીને મળતા હોય, કારણ કે ઈશ્વરદાનની સંત ભેટીને મળ્યા હતા. આજે પણ પ્રસાદીની જગ્યાનું મહત્વ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલું છે. ભગવાન શ્રીજી મહારાજનો સંદેશો બ્રાહ્મણ છે, પોતે શ્રીજી છે બ્રાહ્મણ છે, એ સંદેશો આપે છે કે ભાઈ શ્રીજી મહારાજે તમને ગઢડા બોલાવ્યા છે, તમે જલ્દી તમે તૈયાર થઈ જાઓ, તમારા મા બાપની રજા લઈ આવો, તમારી પત્નીની રજા લઈ આવો અને તમારે
ભગવાન શ્રીજી તમને યાદ કરે છે, તમારે સૌરાષ્ટ્રનું પ્રયાણ કરવાનું છે અને સૌરાષ્ટ્રનું પ્રયાણ કરવાની તૈયારી ખુશાલ ભટ્ટ કરવા માટે ઘરે જાય છે. ખુશાલ ભટ્ટજી અસલેશ્વરમાં બ્રાહ્મણને ભેટીને મળી પોતાના માતા પિતા અને પત્નીની રજા લેવા માટે ઘરે આવે છે. પોતાના પિતા મોતીરામજી અને માતા કુશળબાને બોલાવીને વાત કરે છે, શ્રીહરિનો સંદેશો આવી ગયો છે, તમારો રોક્યો હવે હું રોકાઈશ નહીં, મને ઉજળા મોઢે રજા આપો, મારી ભગવાન સ્વામિનારાયણ રાહ જોવે છે, મારે સૌરાષ્ટ્રમાં પ્રયાણ કરવું છે. સજ્જન મિત્રોએ ખબર પડી ગઈ હતી કે આ દીકરો હવે રોક્યો નહીં રોકાય, વિદાય આપી ભાઈ. પણ હાલતી વખતે પોતાના પિતાના પગને જ્યાં ચરણ સ્પર્શ કરવા જાય, ચરણનો સ્પર્શ કર્યો, પિતાજીના જ્યાં ચરણને સ્પર્શ કર્યો અને ખુશાલ ભટ્ટનો હાથ જ્યાં પિતાના પગને એડ્યો, તો વર્ષોનું દાદરનું દર્દ છે એ એક જ સેકન્ડમાં અદૃશ્ય થઈ ગયું. બાપને ખબર પડી ગઈ કે આ દીકરો બ્રહ્મત્વ વાળો છે, દીકરો દૈવત્વ વાળો છે. દીકરાને રજા આપી, માં અને બાપ રજા આપે છે. એક પાત્ર ઓરડાના ઉંબરની વચ્ચે, લાજના ઘૂંઘટાની વચ્ચે, સરોવરમાં બે માછલીઓ રમતી હોય એવી બે આંખો છે, એ ધીરે 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 આહુડા પાડે છે અને ચલવો જહ કાન ભનંક ફરી તબ તે અખિયાન ભરે જલવો જલવો બીર હાનલ પાવક સે જીએ નાવક બાન લગો સલવો સલવો હિય હોત પ્રબીન મિટેન બને નહીં ફીર ઘરી મિલવો 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 મુખ હિતે ગયો હે ભયો હે અબે તો ચલવો ચલવો. હો ભાઈ, પત્નીએ પણ મૂંગી રજા આપી દીધી છે. બ્રાહ્મણની સાથે પ્રયાણ કર્યું છે ખુશાલ ભટ્ટજીએ. હાલતા 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 જેતલપુર નજીક આવ્યા એટલે બ્રાહ્મણ છે અદ્રશ્ય થયા છે. થોડે ખાલી અને આમ જ્યાં જોયું ખુશાલ ભટ્ટે, ત્યાં દેવ સરોવરના કિનારે આસોપાલવના ઝાડની નીચે પોતાના સેવકો હરિભક્તો અને પાર્ષદોની વચ્ચે ભગવાન શ્રીજી મહારાજ બિરાજેલા છે. પધારો ખુશાલ ભટ્ટ, આવી ગયા બાપ. મારે તમને એક પ્રશ્ન કરવો છે, કુટુંબ પરિવાર માતા પિતા પત્નીને છોડી અને તમારે દીક્ષા લેવાની જરૂર શું છે? તેથી ખુશાલ ભટ્ટે એમ કીધું હતું, મહારાજ મારે બ્રહ્મ વિદ્યા ભણવી છે અને પરમ તત્વની પ્રાપ્તિ કરવી છે. અને તેથી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે કે ભટ્ટજી તમે પોતે જ બ્રહ્મ વિદ્યા સ્વરૂપ છો, તમારે બ્રહ્મ વિદ્યા ભણવાની જરૂર ન હોય. ખુશાલ ભટ્ટજીને ભગવાન શ્રીજી ગઢડા લાવ્યા છે. વડોદરા ઉમરેઠ વિસ્તારના ભગવાન શ્રીજી મહારાજના સત્સંગનો પ્રચારનું કાર્ય છે એ ખુશાલ ભટ્ટજીને સોંપ્યું છે. પરીક્ષામાંથી પાસ થયા, ઉત્તીર્ણ થયા એટલે વિક્રમ સંવંત 1864ના કારતક વદ 8મને દિવસે ગઢપુરમાં ગઢડામાં દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડે ભગવાન શ્રીજી બિરાજમાન હતા અને એ વખતે ખુશાલ ભટ્ટને દીક્ષા આપી અને ગોપાળાનંદ એવું નામ આપ્યું છે. ગોપાળાનંદજી દીક્ષા સંસ્કાર વિધિ પૂર્ણ થયો છે.